अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, आपणे गुजराती में धोरण त्रण में वांदराने वाँचता न आवड़े पहलो ज पाठ भणी रहा छे। अने पहला पाठ में आपणे केटलाक मुद्दा भणी गया। आपणे 14मो अने 15मा मुद्दा सुधी जोई लीधुं अने तेमां आपणे गईकाले शुं जोयुं, तेजलनुं घर अने विवेकनुं घर, तेमना घर पासे शुं तफावत हतो તે આપણે વાક્ય દ્વારા જોયું કે તેજલના ઘર પાસે લીમડો જાડો છે અને વિવેકના ઘર પાસે લીમડો કેવો છે, પાત્રો છે। તેવી જ રીતે આપણે કેટલાક વાક્યના જુદા જુદા અલગ અલગ લખી લીધા। કોના દ્વારા? ચિત્ર દ્વારા। ત્યાર પછી આપણે શું જોયું કે મારું નવું ઘર કેવું હોવું જોઈએ, ક્યાં હોવું જોઈએ તે લખી લીધું। ત્યાર પછી આપણે શું જોયું કે પશુ પક્ષીઓના રહેઠાણ વિશે કે કોણ ક્યાં રહે છે। હવે આજે આપણે નવો મુદ્દો ભણીશું તો આગળ જોઈએ। નવા મુદ્દામાં આપણે સૌથી પહેલાં અઘરા શબ્દ વાંચી લઈએ। પહેલું શું છે? ટીકુબહેન વાંચન શોખીન, વાંચે સોટી પોઠી આબેહુ, આજ્ઞા થપ્પા ફળીએ, જાજી શાણા પલંગ, તલ્લીન લેસન જીન। જો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ કાવ્ય ભરવાના છે તેના આ અઘરા શબ્દ છે। તેમાં અઘરા શબ્દમાં આપણે જ્યારે લખીએ ત્યારે રસ્વય, દીર્ઘય, માથે ટીપકું, જો આજ્ઞા કેવી રીતે લખાય, થપ્પામાં પ અર્ધો આવે, બરાબર ને, તે ધ્યાન રાખીને આપણે સારા અક્ષરે ગુજરાતીમાં લખવાનું રહેશે। હવે આપણે આ શબ્દની થોડી સમજૂતી લઈ લઈએ, એટલે કે એના અર્થ સમજી લઈએ। શબ્દ સમજૂતી, ચોપડી। ચોપડી એટલે શું? પુસ્તક। શબ્દનો અર્થ શું થાય? પુસ્તક। તમારી પાસે, બધાની પાસે ચોપડી તો છે જ ને, તેને આપણે પુસ્તક પણ કહીએ છીએ, બરાબર। આગળ બીજો શબ્દ જોઈએ, લેસન એટલે ઘરકામ, જે તમે હમણાં ઘરે બેસીને કરી રહ્યા છો। ટીચર દરરોજ લેસન આપે છે અને તે તમે ઘરે બેસીને ઘરકામ કરો છો, એટલે લેસનને ઘરકામ પણ કહેવાય। ત્યાર પછી આગળ જોઈએ, આબેહૂબ એટલે હુબહુ। આબેહૂબ એટલે શું? એટલે કે તેનો શબ્દનો અર્થ થાય હુબહુ, એટલે કે સામ સામે વાત કરવી। આગળ જોઈએ, ગુમ એટલે ખોવાઈ જવું, એટલે કે કોઈ વસ્તુ તમારી પાસે હોય અને તે ખોવાઈ જાય, તે આપણે શું કહીએ કે ભાઈ મારી પેન્સિલ ખોવાઈ ગઈ, એટલે કે મારી પેન્સિલ ગુમ થઈ ગઈ, બરાબર ને। આગળ બીજો શબ્દ જોઈએ, અજવાળું પ્રકાશ, એટલે કે મારા ઘરમાં ખૂબ જ અજવાળું આવે છે, મારા ઘરમાં ખૂબ જ પ્રકાશ આવે છે, બરાબર। આપણે કોઈ પણ શબ્દ વાપરી શકીએ છીએ। ત્યાર પછી ફળિયું મહોલ્લો, એટલે તમે કહો છો કે ભાઈ હું આ મહોલ્લામાં રહું છું, તો આપણે તમે શું બોલી શકો કે હું આ ફળિયામાં રહું છું, તમે બંને શબ્દ બોલી શકો છો, બરાબર। તો આ શબ્દના અર્થ થાય છે ફળિયું એટલે મહોલ્લો। આજ્ઞા, આજ્ઞા એટલે શું? હુકમ। તમે તમારા ઘરમાં મમ્મીને કહો કે મમ્મી મારી ચોપડી આપો, તો તમે શું કર્યું? હુકમ કર્યું, એટલે કે આજ્ઞા આપી, તો તેને આજ્ઞાને શું કહેવાય? હુકમ। ત્યાર પછી જોઈએ શાણા। શાણા એટલે શું? ચતુર, હોશિયાર। આપણે કહીએ ને કે આ વિદ્યાર્થી ખૂબ જ હોશિયાર છે, ખૂબ જ ચતુર છે, તો તેનો શબ્દનો અર્થ શું થાય? શાણા શબ્દનો અર્થ ચતુર એટલે હોશિયાર। તલ્લીન એટલે કે મગ્ન। હવે કોઈ પણ કામ કરી રહ્યા હો, ધારો કે તમે ઘરે બેસીને લેસન કરો કે વાર્તાની ચોપડી વાંચો, તો તેમાં એકદમ તલ્લીન થઈ જાઓ કે આગળ શું થશે, શું થશે, અને તમારી આજુબાજુ શું થાય છે તેની પણ તમને ભાન રહે નહીં, એટલે કે તમે તેમાં એકદમ મગ્ન થઈ જાઓ, તલ્લીન થઈ જાઓ, તેને શું કહેવાય? તલ્લીન મગ્ન। જાજી એટલે વધારે, એટલે આપણે કોઈને બૂમ પાડીએ તો શું કે વધારામાં વધારે બૂમો પાડે, એટલે કે મેં તને જાજી બૂમ પાડી, તેમ પણ તમે બોલી શકો, પણ આપણે વધારે શબ્દ વાપરીએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો। તમને શબ્દ સમજૂતીમાં સમજ પડી ગઈ કે કયા શબ્દના કયો અર્થ થાય છે? આગળ જોઈએ, આજે આપણે કવિતા ભણવાના છે, ટીકુબેન તો વાંચનના શોખીન। ચલો તો આપણે સમજી લઈએ, ટીકુબેન તો વાંચનના શોખીન,
वाचे नाना अक्षरवाड़ी चोपड़ीओ रंगी। टीकूबेन तो वाचनना शौखी। हवे टीकूबेन जे छे तेमने वाचवानो खूब ज शौख छे अने ते शू वाचे छे नाना नाना अक्षरवाड़ी रंगीन चोपड़ीओ वाचे छे। एने टीकूबेन ने वाचवानो खूब ज शौख छे। जुओ तमने चोपड़ीओनो फोटो देखाय छे बराबर ने चित्रमां तो चोपड़ीओ आपेली छे ते चोपड़ीओ खूब ज वाचे छे एटले तेमना घरमां आवी ज रीते चोपड़ीओना थप्पा हशे। आगळ जोईए छोटा भीम ने सोठी पोठी बधुं ज वाचे खूब। हवे शू वाचे छे छोटा भीम अने सोठी पोठी। जुओ तमने छोटा ભીમનું ચિત્ર દેખાય છે। હવે ટીકુબેનને નાના નાના અક્ષરની ચોપડીઓને વાર્તાઓ વાંચવાનો ખૂબ જ શોખ છે અને તેમાં છોટા ભીમ સોટી પોટી બધું જ વાંચી કાઢે તે એક પણ ચોપડી છોડતા નથી અને તેમના ઘરમાં ચોપડીઓના થપ્પા જોવા મળે કેમ કે એક ચોપડી પૂરી થઈ જાય તો બીજી ચોપડી વાંચવા માંડે। આગળ જોઈએ બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હો। હવે ટીકુબેન શું કરે છે એક પછી એક બધી જ વાર્તા વાંચી કાઢે છે ચોપડીઓની અને ત્યાર પછી શું કરે છે જ્યારે તે વાર્તા સંભળાવે ત્યારે દાદી માફક ફટાફટ આબે હો એટલે કે સામ સામે બેસીને બોલે। આપણા ઘરમાં પણ દાદા દાદી હોય તો આપણને વાર્તા સંભળાવે ને તેવી જ રીતે અહીંયા ટીકુબેનને જે ટીકુબેન છે તે પણ વાર્તા સંભળાવે છે તો દાદી માફક ફટાફટ આબે હો બોલે છે। આગળ જોઈએ ટીકુબેનનો લેસન કરતો વાર્તામાંનો જીન। હવે ટીકુબેનનો લેસન કોણ કરી આપે જીન કરી આપે। જુઓ જીનનું ચિત્ર દેખાય છે તમને બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણું લેસન તો આપણે જાતે જ કરીએ છીએ પણ કવિતામાં શું કીધું છે કે ટીકુબેનનું લેસન કોણ કરે છે વાર્તામાંનો જીન કરે છે। તમને જુઓ જીનનું ચિત્ર બતાવ્યું છે દેખાય છે તમને। ટીકુબેન તો વાંચનના શોખીન એટલે ટીકુબેનને શાનો શોખ છે વાંચનનો। કોઈને લખવાનું શોખ હોય કોઈને રમવાનું શોખ હોય તો કોઈને વાંચવાનું શોખ હોય તો અહીંયા ટીકુબેનને શાનો શોખ છે વાંચનનો અને તે શું વાંચે છે નાના નાના અક્ષરવાળી ચોપડીઓ વાંચે છે અને કોની માફક બોલે છે દાદી માફક બોલે છે અને તેમનું લેસન કોણ કરે છે વાર્તામાંનો જીન કરે છે। ટીકુબેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા। હવે ટીકુબેન ચોપડીઓ તો વાંચે છે જો તમને ઉપર ચિત્ર બતાવ્યું છે ને ચોપડીઓના થપ્પા તેવી જ રીતે વાર્તા પૂરી થઈ જાય તો તેમના ઘરમાં ચોપડીઓના થપ્પા જોવા મળે। ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા। હવે ટીકુની આજ્ઞાની સાથે કોણ વાંચે મમ્મી પપ્પા। ટીકુબેન શું કહે છે કે જેવી રીતે હું ચોપડીઓ વાંચું છું તેવી જ રીતે તમે પણ વાંચો અને મારી સાથે વાંચવા બેસી જાઓ એટલે આજ્ઞા કરે છે હુકમ કરે છે। તમે તમારા મમ્મી પપ્પાને કહો છો કે મમ્મી આ વાર્તા વાંચો અને પછી મને સંભળાવજો હું બીજી વાર્તા વાંચું છું પછી હું તમને સંભળાવીશ। જુઓ અહીંયા ટીકુબેન શું કહે છે મમ્મી પપ્પાને વાંચવાનું કહે છે। વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન। હવે ટીકુબેન જ્યારે વાંચવા બેસે છે ત્યારે તેમને ઊંઘ આવી જાય છે અને ઊંઘમાં તે સપનામાં ક્યાં પહોંચી જાય છે ચીન પહોંચી જાય છે। આપણે હમણાં ચીન જવાનું નથી કેમ કે કોરોના વાયરસ છે અને આપણે ઘરમાં જ રહેવાનું છે પણ વાંચતા વાંચતા તો બધાને જ ઊંઘ આવી જાય છે અને ક્યાં પહોંચી જાય છે ટીકુબેન તો સપનામાં ચીન પહોંચી જાય છે। આગળ જોઈએ ટીકુબેન તો વાંચનના શોખીન એટલે ટીકુબેનને વાંચવાનો ખૂબ જ શોખ છે। એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ। હવે ટીકુબેન શું કરે છે ચોપડી વાંચતા વાંચતા એક દિવસ અજવાળામાં એટલે કે દિવસે ખોવાઈ જાય છે અને તેમણે બૂમ પાડવા માટે બધા જ નીકળી જાય છે। આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પાડે બૂમ એટલે કે આખા ફળી એટલે કે આખા મહોલ્લામાં તેમના ઘરવાળા જાજી બૂમો પાડે છે એટલે કે વધારે વધારે બૂમો પાડે છે કે ભાઈ ટીકુબેન તમે ક્યાં છો અમને દેખાતા નથી। ફળીએ એટલે શું મહોલ્લો જે આપણે આગળ શબ્દના અર્થમાં જોઈ ગયા
કે ટીકુબેનને ફળિયામાં એટલે કે મહોલ્લામાં શોધવા બધા નીકળે છે. સાણા ટીકુબેન પલંગ નીચે વાંચન માતલે. હવે ટીકુબેન ક્યાં હોય છે? પલંગની નીચે ઘરમાં જ હોય છે. અને બધા તેમને ક્યાં શોધે છે? મહોલ્લામાં. એટલે જાજી બૂમો પાડે છતાં કોઈને મળતા નથી. કેમ? એ ટીકુબેન તો ઘરમાં પલંગની નીચે વાંચનમાં તલ્લીન છે, એટલે કે ચોપડી વાંચવામાં બિઝી છે. તો ટીકુબેનને ક્યાંથી સંભળાય? જ્યારે બહાર તેમના ઘરવાળા શોધે તો. એટલે ટીકુબેન પલંગ નીચે વાંચનમાં તલ્લીન, એટલે કે બધા તેમને શોધે છે પણ તે મળતા નથી. કે ટીકુબેન તો પલંગની નીચે છે, એટલે ખૂબ જ હોશિયાર છે કે કોઈ મને ડિસ્ટર્બ નહીં કરે, કોઈ મને હેરાન નહીં કરે, એટલે પલંગની નીચે બેસીને એકલા શાંતિથી ચોપડીઓ વાંચે છે. ટીકુબેન તો વાંચનના શોખીન. ટીકુબેનને વાંચવાનું શોખ છે. જુઓ, તમને ટીકુબેનનું ચિત્ર દેખાય છે? કેવા પલંગની નીચે વાંચી રહ્યા છે. તમે પણ ઘરમાં વાંચવા બેસો અને તમારો નાનો ભાઈ હેરાન કરે તો તમે પણ પલંગની નીચે વાંચવા બેસી જજો, એટલે કોઈને નહીં દેખાશો. બરાબર ને? તમને કવિતામાં સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે ટીકુબેન શું કહેવા માગે છે? હવે આપણે આગળ જોઈએ. જુઓ, આ તમારી ચોપડીનું જ ચિત્ર છે. ટીકુબેનનો વાંચનના શોખીન. આપણે 17મો મુદ્દો ભણી રહ્યા છીએ. બરાબર ને? ટીકુબેન દેખાય છે તમને પલંગ નીચે? એમના ઘરમાં ચોપડીઓના થપ્પા દેખાય છે. બરાબર? હવે આપણે શું કરીએ? ટીકુબેનનું વાંચનના જે શોખીન છે તે આપણે જરા ગાઈ લઈએ. ટીકુબેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબેન તો વાંચનના શોખી, છોટા ભીમને સોટી પોટી બધું જ વાંચે ખૂબ, બધી જ વાર્તા દાદી માફક બોલે આબે હું. ટીકુબેનનું લેસન કરતો વાતા માનો જી, ટીકુબેન તો વાંચનના શોખી. ટીકુબેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા, ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. વાંચતા વાંચતા ઊંઘી જાયને પહોંચી જાતા જી, ટીકુબેન તો વાંચનના શોખી. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગું, આખા પડીએ સુધી સૌ કોઈ જાજી પાડે ભૂ. સાણા ટીકુબેન પલંગની જે વાંચનમાં તલ્લી, ટીકુબેન તો વાંચનના શોખી. ટીકુબેન તો વાંચનના શોખી, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગી. જો વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતા પણ ગાઈ લીધી. તમને કવિતામાં મજા આવી? સમજ પડી ગઈ હશે ને? હવે આપણે જે ભણવાનું છે તે કાલે જોઈશું.